નાણામંત્રી દ્વારા 2020-2021 માટેનું જે બજેટ આજે રજૂ કરવામાં આવ્યું તે એક ગુજરાતી થાળી જેવું છે, જેમાં ઘણી વસ્તુઓ આપણે નથી જોતી છતાં પણ આવી ગઈ છે. એમાંની વાત કરીએ તો ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ કંપનીઓમાંથી કાઢી નાખ્યો, પણ ઇન્ડિવિજ્યુઅલને એનું ભારણ વધારવામાં આવ્યું છે. બીજું ઘણા બધા એવા ચેન્જીસ છે કે તમને ઓપ્શન આપવામાં આવે છે કે તમારે ડિડક્શન્સ લેવા છે કે નથી લેવા. જો ડિડક્શન લેવા છે તો એક રેટ ઓફ ટેક્સ છે, નથી લેવા તો બીજો ટેક્સ રેટ ઓફ ટેક્સ છે. આવી રીતે ઓપ્શન આપી અને કાયદાને સરળ બનાવવાની બદલે વધારે ગંભીર બનાવવાની એક કોશિશ કરી છે, જેમાં ટેક્સ પેયરો અને ટેક્સ કન્સલ્ટન્ટ બંને કન્ફ્યુઝ થશે કે શું કરવું, અને કોમ્પ્લિકેશન્સ વધારશે ઘટાડવાની બદલે એવું માનવું છે. આવું કરવાની એટલીસ્ટ ઇન્ડિવિજ્યુઅલ ટેક્સ પેયરમાં જરૂર નહોતી. બીજું વાત કરીએ તો નાણામંત્રીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પૈસા વધાર્યા છે, હેલ્થ સેક્ટરમાં પૈસા વધાર્યા છે. એ ગુજરાતી થાળી જેવું છે કે નથી જોતું એ વસ્તુ, અમુક વસ્તુ પણ એને ઇન્ક્લુડ કરવાની કોશિશ કરી છે. આના પૈસા ક્યાંથી આવશે એ તો બજેટની ફાઇન પ્રિન્ટ આવે ત્યારે આપણે જોઈશું શું, પણ ખર્ચો ઘણો છે, આવકના પ્રમાણો ઓછા છે. આ આવકના પ્રમાણમાં આ વખતે એવી અપેક્ષા હતી નાણામંત્રી પાસે કે ભાગીદારી પેઢી અને જે લોકો વ્યક્તિગત રીતે ધંધો કરે છે જેને 33% ટેક્સ પડે છે, એ 33% ટેક્સને 25% સુધી કરવાની એક માંગણી ઉઠી હતી જેની સ્વીકારણામાં આવી નથી, જેને કારણે એક અસંતોષ છે. બીજું જે શેરબજારમાં જે મંદી આજે જોઈએ તો આપણે માર્કેટ 1000 પોઈન્ટ જેટલું નીચે ઉતર્યું, એનું કારણ એક જ છે કે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ અને બીજી રોકાણકારોને કોઈ પણ જાતની કોઈ લોભાવણી અથવા તો કોઈ રાહત આપનારી પ્રોડક્ટ લાવ્યા નથી નાણામંત્રી. બીજું નાણામંત્રીએ ફેસલેસ અપીલની વાત કરી તો એ ફેસલેસ અપીલમાં એવું થશે કે નીચે તો ન્યાય નથી મળ્યો એટલે તો માણસ ઉપર ગયો છે ફર્સ્ટ અપીલમાં, અને જો ફર્સ્ટ અપીલમાં પણ ફેસલેસ થશે તો કોઈ પણ વ્યક્તિને ન્યાય મળવાની બદલે એ ન્યાય અન્યાયના સ્વરૂપમાં પરિણમશે અને ફેસલેસની ત્યાં જરૂર નથી એવું પ્રાઇવસી અમારા પ્રમાણે માનવું છે. અને જ્યારે કો જ્યુડિશિયલ પ્રોસિડિંગ્સ, કોઈ પણ જ્યુડિશિયલ પ્રોસિડિંગ્સમાં કોઈ પણ પેશન્ટને જોયા વગર ડૉક્ટર કોઈ એની દવા ન કરી શકે, એવી જ રીતે ફેસલેસ અપીલ કોઈ દિવસ હોવી ના જોઈએ એવું મારું પર્સનલ અંગતપણે માનવું છે. કેમકે નીચલા લેવલે જ્યારે ન્યાય નથી મળ્યો ત્યારે જ માણસ ઉપર આવી રહ્યો છે, એવામાં ફેસલેસ કરવાની છે એ વસ્તુ ખોટી છે. બીજું સ્ટાર્ટઅપના બેનિફિટ સારા આપ્યા છે કે જે નવા સ્ટાર્ટઅપ્સ છે એના ટર્નઓવરની લિમિટ વધારી દેવામાં આવી છે, 25 કરોડવાળું 100 કરોડ કરી દીધું છે એના, અને એના 7 વર્ષની બદલે 10 વર્ષનો સમયગાળો આપવામાં આવ્યો છે ટેક્સ એક્ઝેમ્પશન્સ લેવા માટેનો. એ સારી વાત છે, સ્ટાર્ટઅપ્સ ઘણા ઇન્ડિયામાં વધી રહ્યા છે. બીજું જે લોકો બિઝનેસ કરે છે એ લોકો 182 દિવસ સુધી ઇન્ડિયાની બહાર રહીએ તો એ NRI ગણાતા, હવે 120 દિવસથી વધારે જો રહેશે, એટલે જો બિઝનેસમેન છે એ કન્ટિન્યુઅસ 4-5 મહિના જો આઉટ ઓફ ઇન્ડિયા રહેશે તો એ ઇન્ડિયાના ટેક્સ મુજબ NRI ગણાઈ જશે. તો આ પણ છંછેડવાની જરૂર નથી, એક એવો મુદ્દો છે. બીજું નાણામંત્રી વેરા સમાધાન સ્કીમ લઈને આવ્યા છે, આઈ ડોન્ટ નો હજી એની ફાઇન પ્રિન્ટ આવી નથી, પણ એમાં કેટલા ટકા ટેક્સ ભરવાનો, કેટલી 60% જેવા જે એસેસમેન્ટો થયા છે એમાં 60% જો ટેક્સ ભરે તો એ કોને પોસાય એમ. એ ઓલરેડી પાર્ટી લિટિગેશન છે એટલે તો એ છે, એટલે એવા 60% કેસમાં કદાચ કોઈ ટેક્સ નહીં ભરે, પણ બાકીની જે નાની મેટરો છે જેમાં 60% ટેક્સ નથી એમાં આ એક પગલું સારું છે કે જે ઇન્ડાયરેક્ટ ટેક્સમાં વેરા સમાધાન સ્કીમ આપી હતી એ ડાયરેક્ટ ટેક્સમાં પણ લઈ આવ્યા છે. પણ જે કેસમાં 60% ટેક્સ ખોટી રીતે આકારવામાં આવેલો છે અને ટેક્સ ભરવાનો થશે એમાં મને એમ છે કે કરદાતાઓ લાભ નહીં લે અને એ લિટિગેશનમાં રહેવાનું પસંદ કરશે. બીજું, જ્યારે ટ્રિબ્યુનલમાં તમારી અપીલ હોય અને ટ્રિબ્યુનલમાં સ્ટે આપવામાં આવેલ હોય એવા કેસમાં ટ્રિબ્યુનલને ફોર્સફુલી કહેવામાં આવ્યું છે કે 365 દિવસથી વધારે તમારે સ્ટે આપવાનો નથી રહેતો. એવા કેસો હોય કે જ્યાં ટ્રિબ્યુનલે મેટર રિમાન્ડ બેક કરેલી હોય, કોઈ વસ્તુની ડિટેલ મગાવેલી હોય,
તો એવા કેસમાં 365 દિવસમાં ઘણી વખત અપીલ ન પણ ચાલે તો એવા કેસમાં આ સુધારો લઈ આવીને નાણામંત્રી શું કરવા માગે છે એ કંઈ ખબર નથી પડતી. અને ટ્રિબ્યુનલને ફોર્સફુલી કહેવામાં આવે છે કે જો તમે સ્ટે આપો તો તમારે 365 દિવસમાં અપીલ ફરજિયાતપણે ડિસ્પોઝ ઓફ કરવી પડશે. આ સુધારો લઈ આવવાનું શું કારણ હોઈ શકે એ તો ફાઇન પ્રિન્ટ આવશે, એના એક્સપ્લેનેટિંગ મેમોરેન્ડમ આપણે વાંચીશું તો જ ખબર પડશે. આ જ રીતે એફોર્ડેબલ હાઉસિંગની સ્કીમ વધારી આપવામાં આવી છે એક વર્ષ, એ સારી વાત છે. બીજું ચેરિટેબલ ટ્રસ્ટો જે છે એ લોકો જે ડોનેશન મેળવશે એ ડોનેશન આપનારની વિગત હવે એ લોકોએ ઓનલાઈન અપલોડ કરવી પડશે, જેથી કરીને ડોનેશન આપનાર છે એને રસીદની માથાકૂટ પડોજણમાંથી નીકળી જવું પડશે અને એને ડિડક્શન્સ ઓટોમેટિકલી પ્રીફિલ તરીકે એના ઇન્કમટેક્સ રિટર્નમાં દેખાશે. જે એક જે ફોરેન કન્ટ્રીઝમાં છે કે તમારું રિટર્ન અડધું ભરાઈને જ આવે એ સ્કીમ પરનું એક આ એક પગલું છે, જેથી કરીને ટ્રસ્ટોનું ભારણ વધશે આ પ્રોસિજરલ એસ્પેક્ટમાં. બીજી વાત કરીએ તો જે ડ્યુઅલ બેનિફિટ આપવામાં આવ્યો છે, 15 લાખથી વધારે જેની ઇન્કમ હશે એ લોકોને આ ડ્યુઅલ સ્કીમમાં કદાચ ફાયદો થશે અને જેની 15 લાખથી નીચે છે એને આ ઇન્વેસ્ટમેન્ટ બેનિફિટ નથી આપવામાં આવતો. જો એ રહેશે તો ઇન્વેસ્ટમેન્ટની ઘણી સ્કીમો છે એ ઓછી થશે, માણસો એમાં રોકાણ નહીં કરે, કેમ કે એ વિચારે ને કે ભાઈ મારે 16 લાખથી વધારે ઇન્કમ છે તો મારે શું કામ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, જે એક બચત ડિમોટિવેટ કરવાનું એક કારણ સરકારે લઈ આવ્યા છે. બીજી વાત કરીએ તો રિયલ એસ્ટેટ સેક્ટરમાં જે આશા હતી એ બાબત કંઈ ટેક્સ બેનિફિટ છે નહીં નવા. બીજું MSME જે મીડિયમ સેક્ટરની જે યુનિટો છે જેમાં 1 કરોડથી લઈને ટર્નઓવર 5 કરોડની લિમિટ કરી આપી, એ 5 કરોડ સુધીની લિમિટમાં તમારે જો તમે ડીમ્ડ ઇન્કમ બતાવી દો તો તમારે ઓડિટ કરાવવાની જરૂર નથી, એ એક MSME સેક્ટરને પ્રોત્સાહન આપવાની વાત છે અને એનો ખર્ચો ઘટાડવાની વાત છે. બીજી MSMEમાં વાત કરીએ તો જો તમારું ટર્નઓવર 5 કરોડથી નીચે હોય અને તમારામાં જે તમારી રિસિપ્ટ હોય એમાં ધારો કે 100 રૂપિયામાંથી 96% જો તમે ચેકથી પૈસા લીધા હોય તો તમે 5 કરોડ સુધી ડીમ્ડ ઇન્કમ 6% બતાવી અને ટેક્સ રિટર્ન ભરી શકો, તમારે ઓડિટ કરાવવાની જરૂર નથી. આથી ઇન્કમટેક્સ ભરવામાં જે લોકો 5 કરોડથી નીચે ટર્નઓવર ધરાવે છે અને કેશલેસ ઇકોનોમીમાં કામ કરે છે એને ફાયદો થશે. બીજું નાણામંત્રીને આ વખતે આપણે રજૂઆત કરેલી હતી કે દર વખતે સપ્ટેમ્બર સુધીનો જે ટેક્સ ઓડિટ કરવાનો ટાઈમ આપવામાં આવે છે એ બહુ ઓછો છે, એ વધારી આપવો જોઈએ, જે નાણામંત્રીએ સ્વીકારી લીધું છે અને એ ઓક્ટોબર સુધી કરી આપવામાં આવેલ છે.